નમસ્કાર, હૃદયગનમાં આપનું સ્વાગત છે. જુનિયર આસિસ્ટન્ટ માટે આપણે બે ક્વેશ્ચન પેપર અપલોડ કરેલા છે, આજે ત્રીજું અપલોડ કરશું. હવે જુનિયર આસિસ્ટન્ટ કઈ કંપની? તો પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ, ચારેયમાં રિક્રુટમેન્ટ આવી છે તો ચારેયમાં તે ઉપયોગી થઈ શકશે. બરાબર, જો તમને આ વિડીયો યુઝફુલ થતો હોય તો તમારા મિત્રો સાથે પણ તમે શેર કરી શકો છો. તો ચલો વિડીયો જોઈએ, સંપૂર્ણ વિડીયો જોજો અને આને મને કમેન્ટ બોક્સમાં જવાબ આપશો કે એક ફેમ્ટોમીટર એટલે કેટલા મીટર થશે. જોઈએ તો સિંબલબારા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ કે ઓડિશા? તો સિંબલબારા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યાં બીજા નેશનલ પાર્કની વાત કરીએ તો ગ્રેટ હિમાલયન, ત્યારબાદ ફીન વેલી નેશનલ પાર્ક, ત્યારબાદ ખીર ગંગા, ત્યારબાદ સિંબલ બારા. આ બધા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશમાં આવેલા છે. આગળ વાત કરીએ તો પૃથ્વીના ભૂપૃષ્ઠમાં રહેલા જથ્થામાં સૌથી વિપુલ પ્રમાણમાં જોઈએ તો કયું એલિમેન્ટ સૌથી વધુ જોવા મળશે? એલ્યુમિનિયમ, નિકલ, ઓક્સિજન કે આયરન? તો આ ચાર ઓપ્શનમાં કીધેલું છે. બરાબર, તો આ ચારમાં જો આપણે જોઈએ તો ઓક્સિજન સૌથી વધુ આવશે. સૌપ્રથમ કોણ આવશે? તો જુઓ, વિપુલમાં ઓક્સિજન છે, તેમાં સૌપ્રથમ વાત કરીએ તો હાઇડ્રોજન, ત્યારબાદ હિલિયમ અને ત્રીજું ઓક્સિજન છે. પરંતુ ક્વેશ્ચનમાં એમ પૂછ્યું છે કે આ ઓપ્શનમાંથી કયા છે, તો ઓક્સિજન આવશે. બરાબર, ત્યારબાદ વાત કરીએ તો માઉન્ટ લોગન એ કયા દેશનું સૌથી ટોચનો પોઈન્ટ છે? યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, બ્રાઝિલ કે મેક્સિકો? તો માઉન્ટ લોગન તે કેનેડાનું હાઈએસ્ટ પીક પોઈન્ટ છે. તે કેનેડાનું સૌથી ઊંચું અને ઉત્તર અમેરિકાનું સૌથી બીજા નંબરનું ઊંચું પીક પોઈન્ટ છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતનું હાઈએસ્ટ પીક કયું છે? તો કાંચનજંઘા, તેની ઊંચાઈ કેટલી છે? તો 8.5-8.6 મીટર. ત્યારબાદ વાત કરીએ તો નીચેનામાંથી કયું પાચન તંત્રનો ભાગ નથી? તો બરોળ તે પાચન તંત્રનો ભાગ નથી. ત્યારબાદ વાત કરું તો ચાર્જ પાર્ટિકલ વચ્ચેના ફોર્સને શું કહેવામાં આવે છે? જે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના હશે તેઓને આવડી જશે. ન્યુક્લિયર ફોર્સ, ગ્રેવિટેશનલ ફોર્સ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ? તો ચાર્જ પાર્ટિકલ, તો તેમાં આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. એક ફેમ્ટોમીટર એટલે કેટલા મીટર બરાબર થશે? તો 10^-15. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો નીચેનામાંથી કયું કેમિકલી સૌથી વધુ એક્ટિવ છે? ફ્લોરિન, ક્લોરિન, લિથિયમ કે આયોડિન? તો ફ્લોરિન તે સૌથી કેમિકલી એક્ટિવ છે. એલપીજીની ગેસની સ્મેલ, તેમાં રહેલા ખાલી જગ્યાને લીધે તરત જ ખબર પડી જાય છે કે બાયચાન્સ જો તે લીકેજ હોય તો તરત જ આપણને ખબર પડી જાય. તો તે કઈ સ્મેલને આધારિત છે? તો ઇથેને થિયોલ. બરાબર, આગળ વાત કરીએ તો પેન્થર 10.3, જેગવાર 10.2, પુમા 10.1 ને ચિત્તા 10.0 આ કઈ ઓપરેટિંગ સિસ્ટમના પ્રકાર છે? વિન્ડોઝ, મેક, લિનક્સ કે આમાંથી એક પણ નહીં? તો આ બધા જ મેક ઓએસના પ્રકારો છે. સામાન્ય રીતે એસેમ્બલી લેંગ્વેજ કઈ યુઝ થાય છે? કોબોલ, એઆરએમ, પાયથોન કે બેઝિક? તો એઆરએમ. હવે એઆરએમનું કદાચ સંપૂર્ણ નામ પણ પૂછી નાખે. તો એઆરએમનું એડવાન્સ્ડ રિસ્ક મશીન. ઓકે, એડવાન્સ રિસ્ક મશીન, જીયુઆઈ. તો સૌપ્રથમ તો તમને જીયુઆઈનું સંપૂર્ણ નામ ખબર હોવી જોઈએ, ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. જીયુઆઈનો સૌપ્રથમ વખત વિચાર કયા વ્યક્તિએ આપેલો? ડગ્લાસ એંગલબર્ટ, એલન કે, ટીમ બર્નર્સ-લી કે આમાંથી એક પણ નહીં? તો એલન કે જીયુઆઈનો સૌપ્રથમ વખત ખ્યાલ આપ્યો હતો. કમ્પ્યુટરની ભાષામાં પીસીઆઈ બસનું સંપૂર્ણ નામ શું થશે? પેરિફેરલ કમ્પ્યુટર ઇન્ટરકનેક્ટ, પેરિફેરલ કમ્પોનેન્ટ ઇન્ટરકનેક્ટ? તો પેરિફેરલ કમ્પોનેન્ટ ઇન્ટરકનેક્ટ થશે. હવેથી આપણે આમાં કંઈક નવું કરશું કે તમને ક્વેશ્ચન સમજાતો જઈશ તો વન લાઇનર પર થોડાક મેં વચમાં મૂકેલા હશે. તો ભારતમાં અત્યાર સુધી કેટલી સંયુક્ત બેઠક મળેલી હતી? તો 7 સંયુક્ત બેઠક મળેલી છે. આંતરરાજ્ય પરિષદની સ્થાપના કઈ સમિતિની ભલામણને આધારે થઈ હતી? તો સરકરિયા સમિતિ. પ્રવાહી જેને શ્યાનતા એટલે કે વિસ્કોસિટી તે અસર થતી નથી, કોને? તો કે મધને. ત્યારબાદ વાત કરું તો શિવ સમુદ્ર બંધ કે જે કર્ણાટકમાં આવેલો છે તે ક્યારે એને બાંધવામાં આવ્યો હતો? તો 1902માં.
કયા ગવર્નર જનરલને ભારતના છાપખાનાના મુક્તિદાતા તરીકે ઓળખવામાં આવે છે? લોર્ડ વિલિયમ બેન્ટિક, સર ચાર્લ્સ મેટકાલ્ફ, લોર્ડ ઓકલેન્ડ કે લોર્ડ એલેન બોરોક? તો ભારતના છાપખાનાના મુક્તિદાતા તરીકે સર ચાર્લ્સ મેટકાલ્ફ તરીકે તેમને ઓળખવામાં આવે છે. મહારાજા રણજીતસિંહનું કયું શહેર કેપિટલ તરીકે હતું? તો જે તેઓ તે વખતે રાજા હતા તે વખતે તો લાહોર તેમનું કેપિટલ હતું. સાલબાઈ સંધિ કયા યુદ્ધ સાથે જોડાયેલી છે? તો કેલે 1775 થી 1782 વખતે થયું હતું તે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ. બરોબર, આગળ વાત કરીએ તો પૂંછડીઓ તારો હવે ક્યારે દેખાશે? તો સૌ પ્રથમ તો તમને ખબર હોય કેટલા વર્ષે દેખાય છે, તો 76 વર્ષે. છેલ્લે ક્યારે દેખાણો હતો? 1986માં. તો તેમાં તમે 76 એડ કરો એટલે મળી જાય. તો ક્યારે? 2062માં. બરોબર, આગળ વાત કરીએ. ઉપસૌર કયા સમયે જોવા મળે છે? હવે તો ઉપસૌર એટલે શું? સૂર્ય અને પૃથ્વી. એક સમય એવો આવશે કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ સાવ ઓછું હશે, તો જ્યારે ડિસ્ટન્સ ઓછું હોય તેને અપસૌર કહેવામાં આવે છે. તો તે ક્યારે થાય છે? તો તે 3 જાન્યુઆરીએ થાય. બરોબર, ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલા હોય છે. ડાબો કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલા હોય છે. ભારતનું સૌપ્રથમ સેઝ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યારે બન્યું હતું? સૌપ્રથમ તો ક્યાં હોય તે બન્યું? તો કે કંડલામાં તે બન્યું હતું 1965માં. ડાંગી નૃત્યના કેટલા તાલ હોય છે? 25, 27, 29 કે 23? તો ડાંગી નૃત્યના 27 તાલો હોય છે. માળીનો ચાળો, ત્યારબાદ ઠાકરિયાનો ચાળો. બરોબર, આગળ વાત કરીએ તો સૌપ્રથમ મૌલિક નાટક કયું હતું? કવિચરિત્ર, તાર્કિક બૌદ્ધ, ગુલાબ કે મારી હકીકત? તો સૌપ્રથમ ગુલાબ તે મૌલિક નાટક હતું. કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો નગીનદાસ મારફતિયા. ઓકે, 5 શુદ્ધ લલિત કલાઓ છે, તેમાંથી કઈ નથી એટલે 3 સાચી આપેલી છે, 1 ખોટી છે. સૌપ્રથમ તો 5 શુદ્ધ લલિત કલાઓ કઈ છે તે તમને ખબર હોવી જોઈએ. સ્થાપત્ય તો તે છે, શિલ્પ તે નથી આમાંથી, ત્યારબાદ ચિત્ર તો ચિત્ર પણ છે, ત્યારબાદ સંગીત સંગીત પણ છે, તો નૃત્ય નથી. બરોબર, તો તે ખોટો આવશે, તેની જગ્યાએ કાવ્ય આવશે. ઓકે, આગળ વાત કરીએ તો બંસી બોલા બિરુદ કયા સાહિત્યકારને મળેલ છે? ધીરો, ભોજો, પ્રીતમ કે દયારામ? તો બંસી બોલા દયારામને બિરુદ મળેલું છે. આગળ વાત કરીએ તો હા, આમનું જન્મ ક્યાં થયો હતો? તો ચાંદોદ, કરનાળી અને કર્મભૂમિ પૂછે તો ડભોઈ. ઝવેરચંદ મેઘાણીની નીચેનામાંથી કઈ કૃતિ પોતા દ્વારા લખવામાં આવેલી નથી? કુરબાનીની કથાઓ તેમનું જ છે, ચુંદડી પણ તેમનું છે, ધ્વજ મિલાપ પણ તેમનું છે, તે પણ ઉશ્કેરાયેલા વાતમાં તેમનું નથી લખેલું. તે કોને લખી છે? તો રમણલાલ દેસાઈએ. અજય અને માલા એ કઈ કૃતિના પાત્રો છે? ભવસાગર, ગ્રામલક્ષ્મી, આકાર કે છિન્નપત્ર? તો અજય અને માલા તે આકાર કૃતિના પાત્રો છે. આગળ વાત કરીએ, સુંદરજી બેટાઈનું તખલ્લુસ શું છે? મિત્રવરુણ, તથાના, નારકર કે ગુનીરા? તો સુંદરજી બેટાઈનું મિત્રવરુણ તખલ્લુસ છે. તો તથાના કોનું છે? રાધેશ્યામ વર્મા. ત્યારબાદ નારકર તે કોનું હતું? તો જગદીશ પટેલ. અને ધુનીરામ તો ગૌરીશંકર દ્વિવેદી. ઓકે, યુ ખાલી જગ્યા ગો ધેર હેઝ નો વન ઇઝ ધેર, યુ નીડ નોટ ટુ ગો ધેર. ઓકે, ડુ નોટ ક્વેરલ ખાલી જગ્યા ટ્રિફલ્સ, ડુ નોટ ક્વેરલ ઓવર ટ્રિફલ્સ. ધ પ્લુરલ ઓફ કિલો ઇઝ કિલોઝ. હી પ્રોમિસ્ડ ટુ કમ એન્ડ હી ડીડ કમ, ડીડ કેમ, વિલ કમ કે નોન ઓફ ધ અબોવ? આ સીધું આવડી જાય, ડીડ કમ આવે. આઈ શો ઓનલી 5 પોલીસ હુ વેર રનિંગ આફ્ટર ધ બેંક રોબર્સ. તો આમાંથી કયું વાક્ય ખોટું છે? આઈ શો ઓનલી સાચું છે. 5 પોલીસ
હુ, 5 પોલીસમેન આવે, બરોબર? તો આ ખોટું આવે. સો રૂડ હિઝ બિહેવિયર વોઝ ધેટ એવરી વન સ્ટાર્ડ એટ હિમ. સો રૂડ હિઝ બિહેવિયર વોઝ, હા તો આમાં અહીંયા આવશે વોઝ હિઝ બિહેવિયર, ઓકે, આ ખોટું આવશે. ધ પ્રિન્સિપલ સેડ ધેટ ધ કોલેજ વુડ રિમેન ક્લોઝડ ટુમોરો આવિંગ ટુ હોલી. સોરી, ધ પ્રિન્સિપલ સેડ ધેટ ધ કોલેજ વુડ કે રિમેન્ડ ક્લોઝ ટુમોરો કે આવિંગ ટુ હોલી. તો રિમેન્ડ ક્લોઝડ ટુમોરો તે ખોટું લખ્યું છે. તેની જગ્યાએ આવે ધ નેક્સ્ટ ડે, ઓકે, ધી નેક્સ્ટ ડે. હવે આનું નેગેટિવ આપણે કરવાનું છે. શી ઇઝ ટુ ફેટ ટુ વોક. શી ઇઝ નોટ ટુ ફેટ ટુ વોક, તે નહીં આવે. શી ઇઝ નોટ સો ફેટ ધેટ શી કેન વોક, આ પણ નહીં આવે. શી ઇઝ સો ફેટ ધેટ શી કાન્ટ વોક, આ આવશે, બરોબર. લિટલ વોટર ઇઝ ઇન ધ જગ, ઇઝ ઇટ, ઇઝ ઇટ કયું આવશે, તો ઇઝ ઇટ આવવાનું આવશે, ક્વેશ્ચન માર્ક. વન હુ ઇઝ ફોન્ડ ઓફ કંપની, લોગેશિયસ, કેરુલસ, યુક્ષોરિયસ કે ગ્રેગેરિયસ. તો ફોન્ડ કંપની તો ગ્રેગેરિયસ. વન હુ ઇઝ હાર્ડ ટુ પ્લીઝ, ફાસ્ટિડિયસ, સેડિયસ્ટ, અનકોમ્પ્રોમાઇઝિંગ કે ગેરુલસ. તો વન હુ ઇઝ હાર્ડ ટુ પ્લીઝ તો ફાસ્ટિડિયસ. વિડીયો તમને કેવો લાગે છે તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, અને તમારા મિત્રો સાથે પણ જો યુઝફુલ થતો હોય વિડીયો તો શેર કરવા.